નમસ્કાર, બોલાવીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રે. લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને જે ઉમેદવાર છે તે વિજેતા પણ થઈ ગયા. કોંગ્રેસની આજે બોરીવલી ખાતે સ્વામિનારાયણ મંદિરના હોલમાં ચિંતન મિટિંગ હતી. એમ તો મિટિંગનું નામ બીજું છે પણ ચિંતન શિબિર જ કહેવાય, કારણ કે હારના કારણો પાછળ પણ ચિંતન કરવામાં આવ્યું છે. એ ચિંતનમાંથી કેટલાક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. ઈવીએમ મશીન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કાર્યકરો તરફથી, અને એમનો જે રિવ્યૂ કાર્યકરોનો આવ્યો છે તેમાંથી આગેવાનોએ પણ કેટલીક પ્રતિક્રિયાઓ આપી છે. અને સાથે સાથે જે જસુભાઈ રાઠવા સાંસદે જે ચૂંટણી વખતે ચૂંટણીના પરિણામને દિવસે જે સવાલ ઉઠાવ્યો હતો, અને 18મી સદીમાં સુખરામ રાઠવા જીવે છે અને બળવા ધૂણાવે છે એ પ્રકારની જે વાત કીધી હતી, એ સંદર્ભે આજે સુખરામ રાઠવાએ જાહેર પ્રવચનમાં પણ પોતાનો જવાબ આપ્યો છે. સાહેબ, તમે જે રીતે આ ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધન કર્યું અને આજે જે ચિંતન શિબિરનો જે સારાંશ પણ આપણી સામે આવીને ઉભો છે અને જે વાત આપણે જાણીએ છીએ અને તમે કહેવા માગો છો, શું સાહેબ એ 18મી સદીવાળી વાતનું જે ફરી એક વખતે તમે સમજો કે જે આગ રાજકીય પોલિટિકલ આગેવાનોમાંથી જે ઉઠી તેની અંદર પાછું ઘી હોમ્યું શું? ઘી હોમવાનો કોઈ પ્રશ્ન નથી. જે સત્ય છે એ વાત મારે પ્રજા સમક્ષ તમારા બધાના માધ્યમથી આ ગુજરાતની અને દેશની જનતા સુધી પહોંચવા જોઈએ. મારી સામે જીતેલો ઉમેદવાર ભાઈ શ્રી જસુભાઈ રાઠવા સાહેબે અમારી આદિવાસીઓની ઇન્દ્રદેવની પૂજા કરીએ અને પૂજા કરીને એની પાસે તે ઈચ્છિત ફળ પણ માંગીએ. તમે બધાએ જોયું હશે કે છોટાઉદેપુર, કમાટ, પાઈ જેતપુર, મધ્યપ્રદેશ આ તમામ ગામડામાં પેઢી બદલવાની થાય, ઇન્દ્રદેવની પૂજા થાય, 10-10 લાખ રૂપિયા, 12-12 લાખ રૂપિયા, 25-25 લાખ રૂપિયા ખર્ચીને પીઠોરો ચિતરવામાં આવે, પીઠોરાની પૂજા થાય. એમ મારા જામલી મુસંડ ગામમાં 110 વર્ષ પછી લગભગ અમારા ગામમાં ઇન્દ્રદેવની પૂજાનો કાર્યક્રમ હતો. ચૂંટણીઓ પતી ગઈ હતી, મતદાન થઈ ગયું હતું, બધા ઈવીએમમાં સીલ હતા અને તે દિવસે જ્યારે અમારે ઇન્દ્રદેવ થયો એની પૂજા થઈ, તો સ્વાભાવિક છે કે મારે ગામમાં હાજરી આપવી પડે. હાજરી આપવાની સાથે સાથે હું આદિવાસી હોવાના કારણે ઘણી બધી વસ્તુઓ અમે બહાર નહોતા લાવતા. મારા ચંગોડિયા પરિવારમાં ઇન્દ્રદેવના પાટલા પૂંજવાનું કામ સાત્વિક રીતે છેલ્લા લાંબા સમયથી મારા ઘરે કરતો રહ્યો આવ્યો છું. દર વર્ષે ઇન્દ્રદેવના પાટલાની પૂજા કરાવું છું અને આ જે ગામસાઈ ઈંદ થયું તે પહેલાં મારા ઘરે જામલી મારા પોતાના ઘરે પણ પાટલા પૂંજવાનો એક મહાવિધિ, એક સારી મોટી વિધિ થઈ હતી. તમને બધાને એટલા માટે નહોતો બોલાવ્યા કે તમે પાછા વેમમાં આવશો અને આ સુખરામભાઈ વિધિ કરાવે છે. એમ આ બળવા ધૂણતા નથી, બળવા ધૂણતા નથી. બળવાઓના શરીરમાં અમારા પુરખો આવે છે અને એ પુરખો જ્યારે આવ્યા હોય ત્યારે સુભાઈ તો એમ કીધું ને બળવા ધૂણાયા. બળવા એ તો એને એના એના રૂપાલાના મોડે જેમ સરસ્વતી વૈશી હતી તેમ કદાચ સરસ્વતી એને વૈશી હશે. આમ કરીને જસુભાઈ તો અમારા આદિવાસી સમાજના બળવાનું અપમાન કર્યું છે એમ કહું તો ખોટું નહીં. અમારો આ આદિવાસી સમાજ છે, પ્રકૃતિ પૂજક આદિવાસી છે. એ જસુભાઈ રાઠવા આદિવાસી છે કે બિન આદિવાસી છે એ હવે તમારે વિચારવાનું. બાકી તો મારી વાત પૂરી કરી લે તો રદુટી કાપી નાખે. એમના ગામમાં પણ ઇન્દ્રદેવની પૂજા થાય છે, એકલબારામાં પણ થાય છે, પુણ્યવાટ જેવા પુણ્યવાટમાં પણ થઈ. એટલે કદાચ ભૂલો પડ્યા હશે અને કીધું હશે કે 18મી સદી કદાચ ભૂલી ગયા, જીતી ગયા એટલે હા મોજમાં મોજમાં કદાચ એકાદ બે સુધી આગળ કુદાઈ પડી હશે. જેવી રીતના 400 કે પારની વાત ચાલતી હતી તેમ આ 400ને બદલે 500 કે પાર તેમ 20મી સદીને બદલે 18મી સદી કરી નાખી હશે. એ એમને મુબારક. સર, આપણે ચિંતન શિબિરમાં હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવામાં આવ્યું એવી પણ વાત. આ કાર્યક્રમ મતદારોનો, કાર્યકરોનો આભાર માનવા માટેનો પ્રોગ્રામ હતો. કેટલાક કાર્યકર મિત્રોએ એમણે જે ગામમાં મહેનત કરી છે, એમણે જે વિસ્તારમાં મહેનત કરી છે અને જે પરિણામ નહીં આવ્યું એને કારણે એ પોતે વિચારતા થયા અને થોડુંક સંશોધન પણ કર્યું કે આ ગામમાંથી આટલા મત મળવો જોઈએ તો કેમ ના મળ્યા.
બેકી સંખ્યામાં મત નીકળ્યા હોય, તૈના આંકડે પહોંચ્યા હોય, તો આનો આના પાછળનું કારણ શું? તો એમને શંકા ગઈ અને આખા દેશમાં ઈવીએમ પર શંકા ચાલી રહી છે ત્યારે એનો પોતાનો સૂર ખાસ કાર્યકરોની સામે ટાર્ગેટ કરવા માટે કરીને ઈવીએમ મશીનો સેટ કરે એમ કહેવા માંગો છો? બની શકે, બની શકે. આ લોકો કીધું આનંદ પટેલ, તમે ચૈત્ર વસાવા સહિતના તમે કોઈ અધિકારી એવું કીધું હતું કે બે દિવસ પહેલા કે સેટિંગ થઈ ગયું છે અને આ નેતાઓને પાડી દેવાના. આ પત્રકારોની આ ટેવ મને ગમતી નથી. તમે મોડામાં આંગળા નાખીને કોઈકનું તમે જાંગ ઉગાડી કરવાનો ધંધો શું કામ કરો છો? જે હકીકત છે તે હકીકત છે. ભાષણમાં તમે કીધું, તમે ભાષણમાં સીઆઈડી સીઆઈડી ને આઈબી ને તમે પૂછી શકો છો. આ વાત તમે ભાષણમાં કીધો, મેં કીધી છે ને, કીધી છે ને, મેં એ જ વાત પૂછું. નામ કોણ કામ દઉં મેં? તમે એવું કોકને મરી જવાનો વારો આવે, ના કરવું જોઈએ. બાકી તો આ સરકારી તંત્ર હાચી કહું, ચૂંટણી અધિકારીઓ, પોલીસ ખાતું અને કલેક્ટર શાખું આ બધાના સંવનનથી આ ચૂંટણી જીત્યા છે એમ કહું તો ખોટું નહીં. વાત પૂરી, થેન્ક યુ. આપણે અર્જુનભાઈ, આપણે એક બીજી વાત તમને, જે ચૂંટણીની અંદર જે આ જે મિટિંગની અંદર તમે વાત કીધી 18મી સદીમાં અને 21મી સદીની વાત, એ જે બે સદીઓ વચ્ચેનો તમે જે અંતર બતાવ્યું ને, કીધું કે ભાઈ જસુભાઈ રાઠવા જો પોતે 21મી સદીમાંની વાત જો કહેતા હોય તો જે વિકાસના કામો છે તે કરતા નથી એ અંગેના પણ તમે આક્ષેપ કર્યા આજની મિટિંગમાં, તો તે 21મી સદીમાં એમ કહીને તમે એમને જે 18મી સદીમાં જીવી રહ્યા છે સુખરામ રાઠવા એ સંદર્ભે શું કહેશો? મને લાગે છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે અને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. આજના સમયમાં ખૂબ આગળ હોવી જોઈએ. ગામડામાં તમે સ્કૂલ જઈને જુઓ અને ત્યાં વ્યવસ્થા જુઓ તો એ પાછલી અરાડ, જે જસુભાઈ કહે છે અરાડના કરતાં પણ પાછળની વ્યવસ્થા દેખાય છે, અત્યારની વ્યવસ્થા નથી. તો જે હાલત ગુજરાત અને દેશમાં બીજેપીએ કરી છે એ લોકોને ખૂબ પાછળ લઈ ગઈ છે. દેશ ખૂબ પાછળ થઈ ગયો છે, આ સમાજ ખૂબ પાછળ થઈ ગયો છે, એને આગળ લાવવાનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારની ફાલતુ વાતો કોઈ જવાબદાર વ્યક્તિ કરે એવું હાસ્યાસ્પદ છે, ખરાબ છે, એવું નહીં કરવું જોઈએ. ઈવીએમ મશીન અંગેની પણ વાત, ઈવીએમ વિશેની વાત પૂરો દેશ કરી રહ્યો છે, એક્સપર્ટ્સ કહી રહ્યા છે અને બહુ સાયન્ટિફિકલી કરી રહ્યા છે, એટલે એમાં હું વાત કરું તું કે એમાં વધારે સારી વાત નહીં થઈ શકે. આપણે બધા સાંભળીએ છીએ જે એ વાત લોકો પણ કરી રહ્યા છે. તમે કીધું કે કોઈ ભાજપના કાર્યકર બીજા ભાજપના કાર્યકરને મારે છે તો માર ખાઈને પણ બેસી રહેશે, તમને નોટિસ આપી એ અંગેની વાત કરી, તમારો ઈશારો કોની તરફ છે? અરે છોટાઉદેપુરના બધા પત્રકારો જાણે છે કે અત્યારે એક પાર્ટીના કાર્યકર્તાઓ અંદર ખૂબ મરાય છે, દવાખાનામાં દાખલ થાય છે અને આબરૂ છુપાવવા માટે ફરિયાદો કરતા નથી. આ બધી બહુ ખુલ્લી વાતો છે, લોકો નથી કહેતા. મેં જાહેરમાં ભાષણમાં કહી દીધું છે, એથી વધારે કશું નથી. પણ તમે આ વાત જાહેરમાં જ કરી છે તો માર ખાધેલો અને મારવાવાળા અંદર અંદર ભાજપવાળા લડે છે, મારામારી કરે છે, નોટિસ પણ આપે છે, તો એવી નોટિસો કેટલા આવી તમને? નોટિસ આપેલી ને મને, કેટલા જણા આપેલી? આમાં ગણવાનો કોઈ પ્રશ્ન નથી, એકથી વધુ છે ગણવાનો કોઈ પ્રશ્ન નથી, પણ આ પ્રકારની હરકતો એમાં ચાલી રહી છે. જીતેલી પાર્ટી જીત્યા પછી જે લોકોએ મત આપ્યા છે એ લોકો માટે શું કામ કરવાના છે એનું આયોજન કરવા જોઈએ. એના જગ્યાએ તમે રોજ ઝઘડા કરો, મારામારી કરો, પોલીસ સ્ટેશનમાં જાઓ, આ પ્રકારની સ્થિતિ જે ભાજપની થઈ રહી છે એ ખૂબ જ કમનસીબ છે અને એના કારણે મને લાગે છે ભાજપની પનોતી બેસવાની છે, એનું પૂરું થઈ જવાનું છે. થેન્ક યુ અર્જુનભાઈ રાઠવા સાહેબ, આજ થી આ જોડોના કાર્યક્રમના કન્વીનર છે મધ્ય ગુજરાત ને સર, અને એમણે વાત આખી કીધી. સમગ્ર જે ચર્ચાનો સારાંશ છે તે જ હતો, આ કાર્યકરોને જ્યારે એમને સંબોધન કરવા કીધું તો તે કાર્યકરોએ પણ અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના રંજનભાઈ તડવીએ પણ એક વાત એવી કીધી કે જે ઈવીએમ છે ઈવીએમમાં સેટિંગ છે તો જ આ શક્ય બને, એ સિવાય જે ગ્રાઉન્ડ ઝીરો પર અમે કામ કર્યું છે દરેક જગ્યા પર આવકાર મળેલો છે. એ સમગ્ર બાબતોનો સિનારીઓ આખો તમે એકત્રિત કરીએ, તમામ વાતોનો ચર્ચાઓનો સારાંશ તો એક જ કે આ મિટિંગની અંદરથી જે સૂર ઉઠ્યો છે એ ઈવીએમમાં સેટિંગ કર્યું હોય તો શક્ય બને, એ આપણે અહીંયાથી અમે જ્યારે મંદિર પરિપ્રેક્ષ્યની અંદર કાર્યકરોની વચ્ચે ઊભા રહીને જ્યારે આ ભાષણ અને ચર્ચાઓ પૂરી થઈ ત્યાર પછી આ વાતનો સૂર ઉઠી રહ્યો છે કે છોટાઉદેપુર બેઠક 7 વિધાનસભા એ 7-7 વિધાનસભામાં જ્યારે આ વાત ઉઠી છે, 7-7 વિધાનસભાના નેતાઓ આગેવાનો કોંગ્રેસના કાર્યકરો ઇન્ડિયા ગઠબંધન એ તમામ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોનો સારાંશ વાતોનો ચર્ચાઓનો કે ઈવીએમ
મસીદને લીધે આ બેઠક હાર્યા બાકી ન હારતા એવી પણ વાત ઉઠી છે. થેન્ક યુ.